જવાબદારી નક્કી કરી છે કે ધારો કે કોઈ એક્ઝામ દરમિયાન કોઈ વિદ્યાર્થી તમે સાહેબ અમને ચાર જણાથી જોડે આવો છો તો સાહેબ તમે લાખો વિદ્યાર્થી પરીક્ષા કઈ રીતે તમે જવાબદારી નક્કી કરી કે કોરોના થશે તો તમે આ જવાબદાર આ વ્યક્તિ છો સાહેબ તમે જવાબદારી લો છો કે કોરોના થશે તો હું જવાબદાર તો અત્યારે તમારા વિરુદ્ધ પેલા ફરિયાદ કરીએ પછી પરીક્ષા લો આપડે એ નહીં તમે જવાબદારી લો છો એક્ઝામ લીધી તો વિકલ્પો નહોતા એક્ઝામમાં તો સાહેબ એ ટાઈમે આપણું મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ગુજરાત ક્યાં ગયું સાહેબ યુનિવર્સિટી એનાથી કોરોના નથી જતો સાહેબ સમજો કે જરૂરિયાત પ્રમાણે બધું કરવું પડી છે તેનો મતલબ એ બી નહીં કે એક્ઝામ લઈ લે જો અમારો તો પ્લાનિંગ સરકાર જે સીએ કર્યું સરકારે કર્યું પ્લાનિંગ કર્યું અમે પ્લાનિંગ કર્યું હવે માની લો કે આજે હાઈકોર્ટમાં પીઆઈ આવી છે બરાબર સરકારના પરિપત્ર સામે તો હાઈકોર્ટ ના પાડશે સરકાર કહેશે કે બદલો કે કોઈ પણ કહેશે તો આપણે એ પ્રકારે ચેન્જ એટલે અમારે તમામ વિદ્યાર્થીઓની ચિંતા કરવાની એટલે અમે એનું પ્લાનિંગ કર્યું છે બરાબર હવે પ્લાનિંગ તો કરવું જ પડે જો બધા મેડિકલ કાઉન્સિલે મેડિકલ પરીક્ષાનું પ્લાનિંગ કર્યું તો કરવું જ પડે વિદ્યાર્થી કેટલા સાહેબ મેડિકલમાં ભણવા વાળા આપણે જીતીને વિદ્યાર્થી કેટલા એ તો જોવો સાહેબ ગમે તે ગુજરાત યુનિવર્સિટી આ વિદ્યાર્થીની એકદમ અધિક ના કરી દીધી અમે તમને એક્ઝામ નો કોઈ વિરોધ નહીં કરતા ગુજરાતી 580 છે સાહેબ અમદાવાદ આખા ગુજરાતની વાત કરીએ અને અમદાવાદમાં તો તમને ખબર જ છે હું આટલું ટેસ્ટિંગ ઓછું કરી દે તો આટલું ઓછું અવાજ આપણે કેમ આટલું વિદ્યાર્થીઓને અમારી રજૂઆત છે સર કે એક્ઝામ તો ના થવી જોઈએ તમારો જવાબ શું છે એક્ઝામ થશે કે નહીં થાય કેમ થશે જવાબદાર વ્યક્તિનું નામ આપવું આ જવાબદાર કોરોના થાય તો એટલે અમે નથી લેવાની વિચારવાનું શું કરવાનું જવાબ આપી પરિપત્ર બહાર પાડો સાહેબ તમારી કોઈ ડિસિઝન છે દરેક યુનિવર્સિટી ના દરેક વિષય અમે ચૂપ છીએ 5 જણા રજૂઆત કરી તમને રસ્તામાં બી રોકી શકશો અમે અમારા પૈસે તમે બેઠા છો એટલે એનો મતલબ નહીં તમે નિર્ણય લેશો અમે કહેશું એ નિર્ણય તમારે લેવો પડશે ઓગસ્ટમાં પરીક્ષા શું થાય જોવો ને કેટલો વિરોધ ચાલે તમારો તમારા છોકરા છોકરા ઘરની વાત કાઢો છે તો બીજાના છોકરા સાહેબ તમે કઈ રીતે ભવિષ્યમાં કરી શકો એમના મા બાપને એમનું ટેન્શન નથી
70,000 ફી ભરવાની અને ઉપરાંત તમે આ રીતે એમના સ્વાસ્થ્ય સાથે ચીડા કરશો. તમારી તાકાત હોય પરીક્ષા બેસાડવાની કે નહીં આઈએ બાર એ કઈ સુધી તમારે સાહેબ જાણી લેવાની વાત કરે. અઠવાડિયા પેલા ગુજરાત યુનિવર્સિટી નો હોસ્ટેલ એક વિદ્યાર્થી આત્મહત્યા કરી પરીક્ષા ના ડિપ્રેશન માં. આપડે જીત્યું ને વિદ્યાર્થીઓ બી આ કરે એવું તમને તમે એવું છો પોસ્ટપોન કરો સાહેબ, ઓગસ્ટ કરો તમે એવું લખ્યું આપણે જીટીયુ સાહેબ આટલી મોટી સંસ્થા તમે સાહેબ આ રીતે ઓફલાઈન 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 અમારી સાથે કે તમે અત્યારે એટલી માહિતી આપો કે જે તમારો મેઇન ડિસિઝન બોડી છે એની મીટિંગ થાય એની મીટિંગ તમે બોલાવો છો 24 કલાકમાં પુનઃ વિચારવાનો. એટલું તમારે કેવું છે સાહેબ? વિદ્યાર્થી બોલાવો, વિદ્યાર્થીઓ પોતાનું પ્રતિનિધિ મૂકીએ છીએ. તમે 24 કલાકની અંદર અત્યારે લિખિત માં કે તમે કેમ ના થાય કેમ ના થાય ધોળી નાખવા દઈશું. કાલથી રોજ તમે ઘરે આવશો, અમારે અહીં તમે નથી આવતા. તમારી મારે દરિત આપવી પડશે પુનઃ વિચાર. આ રીતે અમે 10 વખત આવી મળી ગયા, રજૂઆત કરી ગયા અને તમે હારે આ કરો પુનઃ વિચાર તો સાહેબ કરવી પડશે. 24 કલાકમાં મીટિંગ બોલાવી છે, મીટિંગ માં આપો તો જીએ છે. બાકી સાહેબ તમે તમારી કાર્યવાહી કરો, અમે કોઈ જામીન બી લઈશું ગયા નહીં. રોજ આવશે સાહેબ, રોજ આવશે સાહેબ. યુનિવર્સિટી ઓનલાઈન 5 વાગે ડિસ્ટન્સ રાખો તો ખુરશી પાછી સાહેબ 5 જણને તમને મળવાનો ટાઈમ નથી તો તમે સાહેબ પરીક્ષા કઈ રીતે લઈ શકો? મળો સાહેબ, બાર બધા વિદ્યાર્થીઓ મળો, આવો અમે સાંભળવા રેડી છે. મળો જાઓ બહાર નીકળી, ચલો સાહેબ છો મળવા રેડી સાહેબ તમે? ઓનલાઈન સાહેબ, સંપૂર્ણ ઓનલાઈન જીટીયુ. આપણે જીટીયુ નામ ટેકનિકલ યુનિવર્સિટીમાં સાહેબ આપણે ઓનલાઈન એક્ઝામ નહીં લઈ શકતા. આ છે આપણું ડિજિટલ ગુજરાત. ડિજિટલ ગુજરાતની વાત કરીએ સાહેબ, તમે એક એક્ઝામ મોક ટેસ્ટ લોશો ને એમાં તમારા છબરલા હોય છે, કોઈ ઓપ્શન નથી હોતા. સાહેબ બધા વિદ્યાર્થી લેપટોપ આપો, કેમ લેપટોપ વિતરણ નહીં આપો? લેપટોપ આપો, ઓડિયો લાવવાનું, કેમેરો લાવવાનો, લેપટોપ લાવવાનું. સાહેબ તમે સાહેબ સરકાર ઉપર ઢોરી દો, સરકાર ને કહો આપે પછી એક્ઝામ લો. સરકારની તો કેપેસિટી છે રજૂઆત કરવાની, વારે તરીકે સાહેબ ના નેતાની કોપીઓ કરતા થઈ ગયા ને નાની આ સ્થિતિ આવી છે આપણી યુનિવર્સિટીઓની. આ રાજકારણ બંધ કરો ને વિદ્યાર્થીઓ થોડું વિચારો. તમારા છોકરા તમે ઘરની બહાર નીકળવા દો, તમારા છોકરા તમે ઘરની બહાર નીકળવા દો છો, ક્યાં નથી નીકળવા દેતા? રજુઆ સાહેબ અમારી પરીક્ષામાં તમારું ઘર સર ખ્યાલ છે ત્યાં કઈ લાખો વિદ્યાર્થીઓ દર વખતે
કેવી રીતે કામ રાખ્યું છે? હવે સાહેબ માન નહીં રહે, તમે વિદ્યાર્થીનું માન આપવા રહી નથી તો અમે બી વિદ્યાર્થીઓ હતી કોઈ માન નહીં આપીએ તમને. બાકી બેઠક સાહેબ જે કાર્યવાહી ચિંગારી લાગી હશે તો આંદોલન એવું થશે ને કે રહેવું ભારે પડી જશે. આ રોજ રોજ આવીએ છીએ, આજે હજારો વિદ્યાર્થીઓ અમને ખબર છે કેટલા ફોન ને મેસેજ. તમે તમારા છોકરાને ઘણી બહાર નથી કાઢવા સાહેબ, પરીક્ષા લેવાની વાત કરો છો એ તો લઈ જાય સાહેબ, હું કહું છું પરીક્ષા કેન્સલ કરો પછી તમે એથી જશો. બાકી કોઈ વાત નથી, રોજ રોજ આંદોલન અમે નહીં કરીએ રોજ સાહેબ, અમારી સાહેબ ભણવાનું કે આંદોલન કરવાનું? સાહેબ એ તો કહો, અમારે ભણવાનું કે આંદોલન કરવાનું? તમે એ તો કહો, તમે મેલ ના જવાબ આવો ને બધાને, તમારી તાકાત હતો આપો એક એક ના જવાબ, કઈ પરીક્ષાનું આયોજન કરો. એક મેલ નો તમે જવાબ નથી આવ્યો તો તમે પરીક્ષાનું આયોજન કરો. યુનિવર્સિટી એ તમારી સિક્યુરિટી કેટલી નબળી છે? કોઈનું ગનથી ચેક નથી કર્યું અહીંયા, અમે કીધું ત્યારે ગન કાઢી ખાલી તમે પરીક્ષા લેશો? તમારી તાકાત પરીક્ષા લેવાની? સિક્યુરિટી પોલીસ ની હાજરીમાં પૂછો નીચે છે કે પૂછો તો ખરી. કોઈ જામીન નહીં લેના રોજ સર પછી વચ્ચે થાય આવેદન પત્ર ના ફોટા બહુ પડાયા છે બરોબર, તમને ખ્યાલ છે આજે આ સ્થિતિ આવી છે. અને આજે સાંજે સાત ઘેર ના હોય પડે બીજા વિદ્યાર્થીને અહિંસક આંદોલન હે, રોજ 500 જણા આવશે વિદ્યાર્થી ઓછા ઓછી 10 એફઆર વાળા બેઠા છે બરોબર. પોલીસ પર્યાપ્ત મળી લીધા, દુકાન ના અડ્ડા નહીં ચલાવતા, અમે વિદ્યાર્થી માટે લડવા આવી ગઈ. એટલે સાહેબ એકદમ તરત કરવી પડશે, બાકી રાત તમારી મનમાની તમે મનમાની. રજૂઆત નહીં કરવા આવે, જવાબ લેવા રજૂઆત રજૂઆત આપી તમને જેટલા જે કઈ નિર્ણય થતો હોય એની એક પ્રક્રિયા હોય ડિસિઝન બોડી છે એની મીટિંગ બોલાવશો પુનઃ વિચારણા માટે. એક જ રજૂઆત એ જ કીધું તો કેમ નથી માનતા? કરવાની છે કે નથી કરવાની? કેમ હા તમારે બધું ભડકે માનવું જવું છે તમારા છોકરા છે, તમે તમારા છોકરાને ધરતી કરતા નથી બીજા તો સાહેબ બીજા છોકરાને કેમ મારવા માટે બેઠા છો? તમે સાહેબ ઓગસ્ટમાં પરીક્ષાનો સામ થાય પછી આ તો સંપૂર્ણ ચક્કરમાં નહીં આવતી. ગુજરાત યુનિવર્સિટી આવે છે કે નહીં આવતી સાહેબ? ગુજરાત સરકારમાં આવે છે. ગુજરાત યુનિવર્સિટી નથી આવતી? આવે છે સાહેબ યુનિવર્સિટી નથી આવતી. બધી ફાયદો શું એમ તો કહો કે પ્રશ્ન